નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં? સરસ. તો આપણે બે વિડિયા કર્યા, આજે ત્રીજો પણ તમારે જોવાનો છે, બરાબર? તો પેજ નંબર 120. સરવાળા. એક ઝાડ ઉપર 6 ચકલી હતી. આ ઝાડ ઉપર બીજી 3 ચકલી આવી. હવે ઝાડ ઉપર કેટલી ચકલી થઈ? 6 ચકલી હતી પ્લસ આવી, એટલે પ્લસ 3 ચકલી આવી, કુલ કેટલી થઈ? 9. બિટ્ટુ પાસે 7 લખોટી હતી. બબલીએ તેને 5 લખોટી આપી. હવે બિટ્ટુ પાસે કેટલી લખોટી થઈ? 7 લખોટી હતી, 5 આપી. સરવાળા છે એટલે સરવાળો જ કરવાનો. 7 ને 5 12. ત્રીજો દાખલો. ઉષા પાસે 9 ચોક હતા. હેતલે તેને 8 ચોક આપ્યા. હવે ઉષા પાસે કુલ કેટલા ચોક થયા? 9 હતા પ્લસ 8 આપ્યા. 8 ને 9 17 કુલ થયા. એક કુંભાર પાસે 14 નાના માટલા અને 5 મોટા માટલા છે. તો તેની પાસે કુલ કેટલા માટલા છે? તો 14 નાના માટલા પ્લસ 5 મોટા, બંનેનો સરવાળો એટલે 19. હવે એ રીતના બાદ બાકી. એક ચબૂતરામાં 9 કબૂતર ચણતા હતા. કેટલા કબૂતર ચણતા હતા? તો કે 9. તેમાંથી 7 કબૂતર ઉડી ગયા. આ કબૂતર ઉડી ગયા. કેટલા કબૂતર હતા? 9 કબૂતર હતા. અને કેટલા? 9માંથી 7 ઓછા કર્યા, કેટલા વધ્યા? 2 કબૂતર બાકી રહ્યા. બાકી હવે અહીંયા છે, મગનભાઈ પાસે થાળીમાં 8 લાડુ હતા. આ લાડુ હતા. માઇનસ એટલે કે ઓછા, તેમાંથી 5 લાડુ ખાઈ ગયા. ખાધા. 8માંથી 5 ઓછા કરી. હવે તેની પાસે થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યા? 3 લાડુ બાકી. ત્યાર પછી દાખલો 7. પ્રિયા પાસે 6 બોલપેન હતી. કેટલી બોલપેન હતી? 6. માઇનસ, તેમાંથી 3 બોલપેન નિમાને આપી. કોને આપી? નિમાને. હવે પ્રિયા પાસે કેટલી બોલપેન બાકી રહી? 3 બાકી. ત્યાર પછી 8મો. વીરેન્દ્ર પાસે કેટલા રૂપિયા હતા? 17 રૂપિયા હતા. તેમાંથી તેણે 8 રૂપિયાની ચોપડી ખરીદી. આ 8 રૂપિયાની ચોપડી ખરીદી. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો કેટલા રહ્યા? 9 રૂપિયા બાકી. બરાબર. સામેના પેજ ઉપર જોડકું છે, ગણો અને જોડી બનાવો. તો 11 - 7 = 4, 12 - 3 = 9, 13 - 5 = 8, 6 + 1 = 7, 10 - 5 = 5, 10 + 0 = 1, 1 + 5 = 6, 0 + 3 = 3, અને 1 + 1 = 2. તો અંકો લખી પછી આ અંક સાથે અંક જોડવાના છે તમારે. મેં જોડી દીધા છે, બરાબર? તમે લોકો જોડી લેજો. અહીંયા એ જ રીતે કર્યું છે. 7 + 2 = 9, 4 + 4 = 8, 2 + 2 = 4, 2 - 0 = 2, 15 - 8 = 7, 5 - 4 = 1, 3 + 2 = 5, 9 - 3 = 6, અને 10 - 7 = 3. તો આ જે અંક છે તે અંક સાથે ગોતી અને જોડવાના. જો અહીંયા 2 છે, આ 2 સાથે 2 જોડવાના. સમજાઈ ગયું? હવે નીચે ચોરસમાં સાચી સંખ્યા લખો. 11 છે,
એમાંથી 9 ઓછા કર્યા તો 2 વધ્યા, આ 14 છે એમાંથી 9 ઓછા કરી તો 5, 15 છે માઇનસ 9 તો 6, 19 માઇનસ 9 બરાબર 10, 18 માઇનસ 9 બરાબર 9, 10 માઇનસ 9 બરાબર 1, 20 માઇનસ 9 બરાબર 11, 12 માઇનસ 3 બરાબર 9. આટલું. ત્યાર પછીનું પેજ, ચાલો ગૃહ કાર્ય કરીએ. ગણો અને સાચા અંક પર વર્તુળ કરો. અહીં ત્રિકોણ ગણેલા છે, 18 છે તો 17, 19 અને 18, તો 18 સાચા છે બરાબર. હવે અહીં ગણવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો 15 ક્યાં છે? અહીંયા. તો ત્યાં વર્તુળ કરવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. તો 17 અહીંયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. મણકા ગણો અને લખો. આ 10 છે તો આપણે ખબર જ છે, 11, 12, 13, 14. આ 10 છે, 11, 12, 13, 14, 15, 16, 17. 10 ને 1, 11. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 10, 11, 12, 13, 14, 15. 10 ને 2, 12. 10, 11, 12, 13, 14, 15, 16. 10 ને 3, 13. 10 ને 10, 20. ત્યાર પછીનું પેજ, ચડતા ક્રમમાં લખો. આવું શીખી ગયા છે આપણે, 11, 12 પછી શું આવે? 13 અને 14, 15, 16, 17, 18, 17, 18, 19, 20. ઉતરતો 19, 20, 19, 18, 17, 14, 13, 12, 11, 16, 15, 14 અને 13. ગણો અને ચોરસમાં અંક લખો. આ બંને જોડ સંખ્યામાંથી મોટી સંખ્યામાં રાઈટ અને નાની સંખ્યામાં ચોકડી. ગણવાના છે અને પછી લખવાના. ખાનું નથી બરાબર આ ખાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 નીચે લખવાના. બધાય ગણવાના 9. 10, 11, 12, 13, 14. અહીં 14 લખવાના. હવે આને ગણવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો મોટું કોણ છે? 14, એટલે ત્યાં રાઈટ. નાના 12 છે એટલે અહીં ચોકડી. હવે ચમચી ગણવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. નીચે લખવાના 19. હવે આ ચમચી કાંટાવાળી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. અહીં 18 લખવાના. મોટા 19 છે, આ નાના છે એટલે ત્યાં ચોકડી. હવે અહીંયા જ ખૂટતો ક્રમ લખો. 13 પછી શું આવે? 14, અહીંયા 15, 16, 17 આપેલા છે અને 18. હવે 14ની પહેલાં કોણ આવે? 13. એની પહેલાં 12. હવે 12, 13, 14 પછી શું આવે? 15, 16 આપેલા અને કેટલા આવે? 17. સામેના પેજ ઉપર ગણો અને જોડો. 2, 4, 6, 8, 10. 11 અને 12. આ 10 છે, 11 અને 12. તો 10 ને 2, 12. તો 12 સાથે આપણે જોડવાનું અહીંયા.
આ 10 છે, 1 2 3 10 ને 3 13, એટલે 13 સાથે જોડવાનું. દસ ને એક 11, એટલે ઉપર છે 11. આ 10, 11 12 13 14 15 16, 10 ને 6 16, એટલે એ પણ ઉપર છે. હવે આ 10, 10 ને 10 20. જોડાઈ ગયું. હવે ઉદાહરણ મુજબ સરવાળા કરો. આ 12 છે અહીંયા બરાબર, એટલે 10 ને 2 12, એ 17 છે, તો 10 ને 7 17, આ વર્તુળ કરવાનું. 14 કરવાના, આ 10 અને 4 14. 18 છે તો 10 અને 8 18. 10 છે તો આ 10 અને 0. 20, 10 ને 10 20. ત્યાર પછીનું પેજ, પહેલાં સરવાળો કરી લેવાની જેમ, ગણો અને જોડી બનાવો. 12માં 7 નાખી તો કેટલા થાય? 19. 18માંથી 5 ઓછા કરી તો 13. 14ના 14. 8 પ્લસ 7 એટલે 15. 12 પ્લસ 4 એટલે 16. 17 માઇનસ 0 એટલે 17. 19 માઇનસ 1 એટલે 18. 9 પ્લસ 3 એટલે 12. 20 માઇનસ 0 એટલે 20. 16 માઇનસ 5 એટલે 11. હવે આને શું કરવાનું? જોડવાનું. 19 સાથે 19 જોડવાના. 13 સાથે 13, તો 13 અહીંયા છે. હવે 14 સાથે 14, તો 14 અહીંયા. 15ની સાથે 15. 16 સાથે 16, તો 16 અહીંયા છે. હવે 17, તો 17 ઉપર છે. 18, 18 નીચે છે. 12, 12 અહીં ઉપર છે. 20, 20 ઉપર છે. 11, 11 અહીંયા છે. થઈ ગયા. હવે અહીંયા એમ જ, 17માં 2 ઓછા કર્યા તો 15, એટલે 15 સાથે 9 ને 9 18. 20માંથી 1 ઓછા કર્યા 19. 10 ને 7 17. 18 ને 2 20. 10 ને 3 13. 6 ને 5 11. 10, 7. 14ના 14 અને 15માં 3 છે તો 12. એ રીતે જોડવાના, 15 ને 15 સાથે જોડવાના. 18 ગોતી, 18 સાથે જોડવાના. સૌ છેલ્લે છે 18. 19 અહીંયા છે. 20 બાજુમાં છે. હવે 12, 17 રહી ગયા નથી. આ 17 સાથે 17. 20, હવે 13. 13 સા ઉપર. 11, 11 અહીંયા છે. હવે 7, 7 બાકી રાખો, 14 જોડો. અહીંયા અંક ઉકલતો નથી. 12, આ 12. હવે આ વૈધા કોણ અહીંયા? 16 બરાબર, તો અહીં 19. 19માંથી 3 જાય કેટલા વધે? 16, તો અહીં 16 લખવાના. ત્યાં અંક નહોતો દેખાતો ને, એટલે થઈ ગયા. હવે અંક
ચોરસમાં સાચો અંક લખો. 11 - 5 = 4. 11 માંથી 4 કાઢ્યા 5 કાઢ્યા એટલે 6. 6 + 4 = 10. હવે અહીંયા 12 - 6 એટલે 6 ઓછા કર્યા એટલે 6. એમાં કેટલા ઉમેરવાના? 3 એટલે 9. 13 - 4 13 માંથી 4 કાઢી તો 9 9 + 6 એટલે 15. 18 - 9 એટલે 9 9 ને 2 11. 14 - 7 એટલે 7 અને 5 ઉમેરી એટલે 12. આ 7 ને 5 = 12. હવે અહીંયા 17 માંથી 7 કાઢી તો 10 વધે અને 10 ને 9 19. 10 - 1 એટલે 9. 0નું કંઈ હોય નહીં. 10 માંથી 9 ઓછા 1 ઓછા કર્યા એટલે 9. 0 એટલે 9. હવે અહીંયા 9 - 8 + 1 = 9. 9 - અહીં કેટલા આવે તો 10. 9 - 11 - 9. 8 ને 1 9. અહીં -8 + 2 8 - 8 = 0 + 2. તો અહીંયા તમારો પૂરું આવતીકાલે છઠ્ઠો છેલ્લું ચેપ્ટર તમારું બરાબર.